આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે. આપણે અત્યારે બધા બહુ નવા મોબાઈલ લેતા હશો અને અમુક લોકો મોબાઈલ લઈ લે છે, પછી આગળ જતા તમારો મોબાઈલ હેંગ થતો હશે અથવા તમારા મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ જતું હશે, તમારી બેટરી પણ ફટાફટ ઉતરી જતી હશે. તો આ વિડીયો તમારે ધ્યાનથી જોવાનું છે. જેમ લોકો મોબાઈલ નવો લેવાના છે વિચારે છે એ લોકોને આ વિડીયો ધ્યાનથી જોજો. હું તમને એવા ચાર પોઈન્ટ એવા દેખાડવાનો છું, જે પોઈન્ટ તમે જોયા પછી તમે મોબાઈલ લેવો તો આગળ જતા પણ તમારો મોબાઈલ ઇન ઇઝ પોઝિશનમાં સાલ છે. તો આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે. તો ચાલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીને પહેલાં મને ચાલો આપણે વાત કરીએ પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર વન એની માટે છે, જો આપણે મોબાઈલ નવો લઈએ છીએ મોબાઈલની અંદર રેમ જોવાની, તમારે જે મોબાઈલની રેમ હોય એ રોમ રેમ જોવાની. રેમ એમાં 4-5 પ્રકારની રેમ હોય છે, 2 GB અથવા 4 GB, 6 GB, 8 GB, એ પ્રમાણે રેમ એની આવે છે મોબાઈલની. રેમ તમારે એ પ્રમાણે લેવાની જેથી તમારે જો મોબાઈલની અંદર તમે પબજી ગેમ રમતા હોય અથવા કોઈ પણ બહુ મોટી 3-5 ગેમો છે, મોટા એપ્લિકેશન તમારે ડાઉનલોડ તમે કરતા હોય તો તમારે રેમ ઝાઝી લેવાની છે. રેમ એટલે તમારે 4 GB અથવા 6 GB તમે રેમ લેવો તો તમારો મોબાઈલ હેંગ પણ નહીં કરે અને મોટામાં મોટી ગેમો પણ તમારા મોબાઈલની અંદર ચાલુ થઈ જશે. આની અંદર તમારે એ મેઇન પોઈન્ટ સમજવાનો છે, જો આની અંદર તમારી તમે મોબાઈલની કિંમત હોય અથવા તમે મોબાઈલ કયા રેન્જમાં લેવાનો હોય એ પ્રમાણે તમારે આની રેમ જોવાની છે. જો 10-15 હજારનો તમારે મોબાઈલ લેવાનો હોય તો એમાં તમારે 4 GB અથવા 6 GB રેમ તમને એની અંદર મળશે. તો આ તમે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે ફટાફટ વાત કરીએ પોઈન્ટ નંબર બે. પોઈન્ટ નંબર બે આવો મેઇન પોઈન્ટ છે, જો તમે સ્ટોરેજ તમારા મોબાઈલનું કેટલું તમારે લેવું જોઈએ. 32 GB અથવા 64 GB, 128 GB, 256 GBનો પણ મોબાઈલ આવે છે સ્ટોરેજવાળો, તો તમારે એમાંથી કયો સ્ટોરેજવાળો મોબાઈલ લેવો જોઈએ. જો તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ અથવા યુટ્યુબમાં તમે વિડીયો બનાવતા હોય એવા વિડીયો હાઈ ક્વોલિટીના વિડીયો બનાવતા હોય અને ઇન્સ્ટાગ્રામની રીલ પણ તમે હાઈ ક્વોલિટીમાં અપલોડ કરતા હોય અથવા હાઈ ક્વોલિટીની તમે રીલ બનાવતા હોય તો તમારા મોબાઈલનું તમારે સ્ટોરેજ ફૂલ હાઈ ક્વોલિટીમાં ફૂલ સ્ટોરેજ લેવું જોઈએ. કેમ છે કે આપણા જે રીલો અથવા વિડીયો તમે બનાવો તો એ ફૂલ MB તમારું બને છે. હવે હું તમને કહી દઉં કયું તમારે સ્ટોરેજ લેવું જોઈએ. તો તમારે કમસેકમ 64 GB અથવા 128 GB રેમ સુધીનો તમારો મોબાઈલ લેવો જોઈએ સ્ટોરેજવાળો, જેથી એની અંદર બહુ ઝાઝી વસ્તુ હોય ને તમારે આગળ જતા તમારો મોબાઈલ હેંગ ન થાય ને તમારું સ્ટોરેજ ફૂલ ન થાય. તો આ તમે મેઇન પોઈન્ટ યાદ રાખજો મોબાઈલ લેવા જાવ તો. હવે આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 3. તો ફટાફટ તમને આગળ પણ એ પોઈન્ટ સમજાવવાનો છું. તો વિડીયો તમે કાપીને નહીં જોતા, વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોવો તો તમને બધી ડિટેલ સમજાશે. તો ચાલો આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 3માં આવું ઇમ્પોર્ટન્ટ છે, મોબાઈલની બેટરી કેટલા MAHની તમારે લેવી જોઈએ. તમે નવો મોબાઈલ લો એની અંદર તો મોબાઈલની બેટરી તમારે 4000 mAh ચાલુ થાય છે. 4000 mAh, 5000 mAh, 6000 mAh ને 7000 mAh સુધીની તમારી મોબાઈલની બેટરી હોય છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોજો અને જો તમે બેટરી જેમ બને એમ બેટરી તમે ઝાઝા MAHની લેવો તો તમારા મોબાઈલનું ચાર્જિંગ પણ ઝાઝું ટકશે. 1-2 દિવસ સુધી, 2 દિવસ સુધી કમસેકમ તમારા મોબાઈલનું ચાર્જિંગ ટકશે. અને અત્યારે બધા ઝાઝું યુટ્યુબ અથવા કોઈ પણ ઇન્સ્ટાગ્રામ તમે યુઝ કરો છો અને તમારું મોબાઈલની બેટરી 1 દિવસમાં ઉતરી જતી હોય તો તમારે નવો મોબાઈલ લો એની અંદર તમારે કેટલા MAHની લેવી જોઈએ. એની અંદર તમારે લેવી જોઈએ કમસેકમ 5000થી લઈને 6000 mAHની તમારા મોબાઈલની બેટરી તમારે લેવી જોઈએ. જો તમે એ બેટરી લો તો તમારા મોબાઈલમાં 1-2 દિવસ સુધી તો તમારા મોબાઈલનું ચાર્જિંગ ચાલશે. તો આ વિડીયો પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોયો હશે અને હવે હું તમને મેઇન જ પોઈન્ટ સમજાવવાનો છું. જે ચોથો પોઈન્ટ છે એ હાવ મેઇન છે. હજી તમે વિડીયો જે બીજા પોઈન્ટ તમે ન જોયો હોય તો ચાલશે, પણ આ પોઈન્ટ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોજો. તો હાલો હું તમને એ પોઈન્ટ ફટાફટ સમજાવી દઉં અને હજી તમે જો ચેનલમાં નવો હોય તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારો આ રીતના નવા વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે અને ફટાફટ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો હાલો હું કરવાના છે પોઈન્ટ નંબર 4 અને આ પોઈન્ટ મેઇન છે. તમારે મોબાઈલ લેવા જાઓ તો આ પોઈન્ટ તમે ખાસ જોજો અને આ પોઈન્ટ ઉપરથી ને તમે મોબાઈલ તમને ખબર પડશે મોબાઈલની સિસ્ટમ કઈ આવે છે. આ સિસ્ટમ છે મોબાઈલ એન્ડ્રોઇડ વર્ઝન તમારે કયું લેવું જોઈએ. એન્ડ્રોઇડ વર્ઝન 10 આવે છે, એન્ડ્રોઇડ વર્ઝન 12 આવે છે, પછી એન્ડ્રોઇડ વર્ઝન 13 આવે છે અને 14 આવે છે. એવા તમને આની અંદર એન્ડ્રોઇડ વર્ઝન 4 અત્યારે બહાર નવા નીકળેલા છે અને અમુક જે મોંઘા મોબાઈલ આવે છે એની અંદર તો એને વર્ઝન અલગ પણ તમને જોવા મળી રહેશે. તો તમારે કયું વર્ઝનનું લેવું જોઈએ
આ વર્ઝન તમારે એ કામમાં આવે છે. જે મોબાઈલ આપણે લઈએ છીએ, તમારી કિંમત હોય જે પ્રમાણે તમારી રેન્જ હોય, 10-12 હજાર અથવા 15 હજારની તમારી મોબાઈલ લેવાની કિંમત હોય એ પ્રમાણે વર્ઝન આપે છે કંપનીવાળા મોબાઈલમાં. તો તમારે એ વર્ઝન તમારે ચેક કરી લેવું જોઈએ. તમારા મોબાઈલનું વર્ઝન કયું આવશે, 10નું વર્ઝન હશે તો એ જૂનું વર્ઝન હશે, પછી એમાં તમારે 12 અથવા 13નું વર્ઝન તમે લો તો એ નવી સિસ્ટમવાળું તમને વર્ઝન મળશે. એની અંદર અપડેટ પણ એક વારે તમને અપડેટ, એ મોબાઈલ અપડેટ આપણે આવે છે એ તમને એક વારમાં તમને અપડેટ આપી દેતું છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે, મને તમે ફટાફટ કોમેન્ટ કરી જો આ 4 પોઈન્ટ માંથી તમને કયો પોઈન્ટ ગમ્યો અને તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોવો છો એ ફટાફટ મને કોમેન્ટ કરી જો. હજી તમે વિડીયોને લાઇક ન કરી ફટાફટ વિડીયોને લાઇક કરી જો. હવે આપણે મળીએ બીજા અલગ વિડીયોમાં. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.